सीताराम डायरा ने केम छो मजा में ने अमे पण मजा में छीए तमे पण मजा में छो एवी आशा साथे आज नो व्लॉग अहीं चालू करिए। तो स्वागत छे तमारू नवा एक व्लॉग में। हवारना हवा हाथ जो थाय छे अने बधो थाय छे बधाय आडावरा अहीं बेन ने भाई ने बान अमे चारे अहीं थई। बाकी बीजा बधाय जाम कोई कपड़ा धोवे हे, कोई ठामणा वासण करे हे, कोई दूध गरम करे हे, आवुं बधुं कामकाज हाले हे। ટાટા કરજો। અરે વાહ, તારે કેમ નું ભણવા જવું છે? બધા બેસી ગયા છે। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ને આવી ગયા પાછા વાળીએ કોબી વાવવા। ખાડા કરેલા છે જેમાં ખાતર નાખી દીધું, સાણી ખાતર। બાની જામ નીંદે છે, ઘણી બધી કોબી થાય કા? એમાં શિયાળ થાય ઓયરું, એમાં બે થાય ને મોટો નાનો ક્યારે સર। શાકભાજીમાં છે ને દવા છાંટવાની છે ને તે હું ભેળવે છે ને એ જોઈ હું નાખો છે એમાં। આમાં છે આ લીંબોળી નું, આ ટૂંકમાં લીંબોળી આપણે ઉનાળામાં હે ને ફોડ કરેલો હોય, એટલે આ લીંબોળી ખાંડેલું છે પાણી આનું, ટૂંકમાં આમાં ગૌમૂત્ર ભેળવેલું હોય, એટલે આ થઈ ગયો નીમ અર્ક, સ્પેશિયલ લીંબોળી નું છે, લીમડાનું પાન નું નહીં, આપણે લીંબોળી આ છે ને આ આપણે ગાયના સાણા હોય ને, ગાયના સાણા એનું હ્યુમિક બનાવેલું છે, ગારિત નું જોવો તમે એકદમ કાળો કલર। આ વરાથી જૂના સાણા હોય ને ગાયના,
આપણે એક લીટર ઓલું નાખ્યું લીંબોડી વાળું અને બે લીટર આ નાખવાનું છે. કાળું પાણી થઈ ગયું છે એમાં. આમાં છે ગૌમૂત્ર એટલે 1/2 લિટર આપણે આ નાખવાનું છે. પીવું જેવું કારું છે. અને હવે 1/4 થી 0.5 લિટર સાઇઝ નાખવાની છે જૂની. વરાદી થઈ ગયું ને કા? ઓ સાઇઝ ને ઈ વરાદી થઈ ગયું. એક વર આ એક વરાદી છે જૂની સાઇઝ પડી છે. અને 1 લિટર આ નાખ દે. ના વાસ તો આવ્યો. હવે આટલું આપણે ડાયરેક્ટ પંપમાં નાખવાનું છે. જાળતું પેલા આપણે અડધું પાણી નાખી દેવાનું. હવે જે આપણે ઓલી દવા જે મિક્સ કરેલી હતી ને બધી ભેળવેલી એવડી, એટલે આમ દવા તો ન કહેવાય પણ અમૃત ક્યાં. અને આજ તો ભાવના કે મારે દવા છાંટવી છે. હવે કેવી છાંટે આપણે જોઈ. છાંટવાનું તો એક જ પંપ છે. આખો પંપ ભરતી તો ઉપડે છે કે નહીં જોઈ ચેલેન્જ છે. હા પહેલી વાર છાંટવી ને જો પંપ લઈને હાલી આવે છે. આ રીંગણી ની આરેથી લે જાય. આપણે રીંગણી છે ને ત્યાંથી લે. કોબીન રોપ માં છાંટી હતી. આવડી ગઈ. હવે થોડુંક શીખવાડવું પડ્યું. એમાં હું પેલા વહેલું સાટતા એટલે ન ફાવે. બાકી હવે આવડી ગયો. અમારે આ પેલા વહેલો રેકોર્ડ છે કે બાઈએ પંપ ઉપાડ્યો. નકર અમારે અહીં લગભગ કોઈ બાયું તો ઓછી દવા સાટતી હોય. સાચા ભાઈ કે જણને સાટવાની હોય. પણ આ તો આ કે સામેથી કે મારે શીખવું છે મને સાટવી છે. મારે મેં કીધું હાલ એક પંપ છે એટલે સાટી શકે. બાકી આખો દી તો ન સાટી શકે કારણ કે પગે થોડીક જાબર છે એટલે નો આમથી સાઠી આગે. એટલે પગે જાબર છે આગળ તમને કેવું હું બનાવ બી નતો નહીં. પગ એક છે ને એક બાજુનો ટૂંકમાં જાબર થઈ ગયો. હાઉ આમ માન માન બેસી છે. નકર એ પગ બસ એમ જ નહોતો કા. પગ આખો ફેલ જ થઈ જાય એમ હતો. પણ એ આગળ તમને કેવું અમે કે ભાઈ હું બનાવ બી નતો નહીં. બસ સાઠી દઈ તાંજરિયા મન બધે. એ ટમેટીમાં ન હોય ને રોગ. ટમેટીમાં એમાં રોગ કાંઈ નથી. હળદરમાં કાંઈ નથી. એમાં કાંઈ ન હોય. અને આમાં આપણે મરસીમાં તો હવે આનો નાનો બીજો ત્રીજો રાઉન્ડ તે પછી જ સારી થઈ. નકર તો આમાં પાણી આવી ગયું હતું. અને મરસીમાં ગૌમૂત્ર અને સાઇસનો હોય ને બહુ બેસ્ટ રિઝલ્ટ છે. જો તમે આમાં જોવો તો કોઈ જાતનો રોગ નથી. કારણ કે આમાં આપણે રાસાયણિક દવા કોઈ દી અડાડી જ નથી. આ જ આપણે સાટી છીએ ગૌમૂત્ર સાઇસ ને આ યુમિક. યુમિક થી છે ને પાન જો એકદમ આમ કુણા માખણ જેવા નીકળે. રીંગણીમાં છે ડોકા મેળી. એમાં તો ડોકા મેળી કદાચ આપણે કોરેદન સાટીને તોય આવે. પણ અમુક સમયે છે ને એ પછી બંધ થઈ જાય. શિયાળું વાતાવરણ થાય ને એટલે બંધ થઈ જાય. પણ એમાં આપણે સાટતા જ નથી દવા તો ઓલી આ સાઇટા રાખી. અને એમાં લીંબોડીનું ઓર જે આપણે લીંબોડીનું ઓર કર્યો ને એ બહુ આપણે રીંગણીમાં કામ કરે છે. આમાંય બધે કામ કરે. જો ભીંડો બધો મસ્ત મસ્ત ઊભો હોય એમાં ક્યાંય કોઈ જાતની આપણે રાસાયણિક ખાતર કે રાસાયણિક દવા સાટી જ નથી. બધું આપણે આની આ જો હાથ બનાવટ સાટી સાઇઝ ટૂંકમાં વરદી જૂની આપણે રાખવાની એમ. અને ગૌમૂત્ર જેટલું જૂનું હોય ને એટલું સારું. જેટલું જૂનું ને એટલું ખોનું.
ये पास साठी आई नी આગળે સટાઈ જાય હવે હાલો મિત્રો વાગી ગયા છે 4:30 અને આપણે દાદ મહેમાન જાય છે સુરત આવ્યા હતા 5-7 દી રોકાણા બેક દીક ન્યાય ના ગામ ગયા બેક દીક અહીંયા રોકાણા આડાવરું 5-7 દી રોકાઈ ગયા તો હવે આજ નીકળી જવું છે કા બાપા હા આજ નીકળી જવું નીકળી જવું જા ટિકિટ લખાઈ ગઈ છે અને મોટા મોટા બાસકા હતા ને હું ગાડી લઈને આગળ મૂકી આવ્યો એટલે જીણા મોટી વસ્તુ છે ઠેલાને ઠેલ્યું ને એવું બધું એ ટૂંકમાં હવે લે ગાડી ઉપર કંઈ લઈ જવાની જરૂર નહીં પડે મારે તો જવું છે જેતપુર એટલે મેં પહેલાં એક ખેપ કરી આવું 5:30 વાગ્યાની બસ છે હજી તો 1 કલાકની વાર છે એટલે જા અહીંયા બધા ખોલે છે શાકભાજી બધું વાલ સોરી શાકભાજી ફોલવાનું કામકાજ હાલે છે જા અહીંયા શાકભાજી મહેમાન ના ઠેલામાં ભરાઈ ગયું છે બેન હારું સુરત આવ્યા હોય તો જાય બાકી તો ત્યાંથી દેવાના હોય હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને આજે પોલીસી ને તૈયાર બધું કરી દીધું થેપલા થોડાક બનાવી દીધા એટલે ક્યાંય એને રસ્તામાં ઉતરવું ન પડે જમવા હા પછી એમાં હું છે કઈટા માણસ શરીર પછી બેઠા ઉતરે તે બસે ભૂલાઈ જાય ને એવું થાય થોડું ઘણું એટલે એથી ફેફું બનાવેલું હોય તો સારું રહે થેપલા બનાવી દીધા હા થેપલા બનાવ્યા હા થેપલા બનાવી દીધા છે ને બધા થેલા ને એવું થઈ ગયું કમ્પ્લીટ ને મેઘરાજા દોસ્ત શરૂઆત થઈ છે ધીમે ધીમે ઘડીક આવીને વહી જાય છે અમે એવું જો શરૂઆત કરે એવું દેખાય છે હવે જો ઉયો ગયો હોતે ઝાપટું આવીને ઉયો ગયું પલાય રહ્યો ટૂંકમાં આમ સાટા આવા આવ્યા આ જમીન પલરે ને એવા આવ્યા સાટા જાવા લાદી જમીન ટૂંકમાં કા કરવા પલરે ને એવા સાટા આવ્યા ઉયો ગયું આમ છે બધે અંધારું પણ હવે આવે કે ન આવે બહુ નક્કી નહીં કઈ હાલો તો મારે જવું જેતપુર હાલો બાપા આવી ગયો અમારે હવે આટો મારવાનું તો હમણાં નહીં દિવાળી પછી શિયાળામાં આવીશું હે હા અમે શિયાળામાં આવીશું દિવાળી પછી હવે આગળ નહીં હાલો તો આવી ગયો બધાય હો રામે રામ